દર્શક મિત્રો, તમે જોડાયા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીનો રામજી મંદિર વિસ્તાર તમે આ જોઈ શકો છો કે અત્યારે હાલમાં રામજી મંદિર વિસ્તાર કે જ્યાં ટ્રાફિક ઓછું હોય, હળવું હોય, પરંતુ અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા જે વાહન ચાલકો છે તેઓને આવવા જવાની મુશ્કેલી પડી રહી છે, અને તે મુશ્કેલીનું મુખ્ય કારણ અહીંયા લગાવવામાં આવેલી ટ્રકો. અહીંયા માત્ર એક જ વેપારીના તમામ દુકાનોમાં ગોડાઉન આવ્યું છે. અનાજ કરિયાણાના વેપારી છે અને તેમનો અહીંયા ગોડાઉન આવ્યું છે, અને તેઓ દ્વારા રસ્તા વચ્ચે એટલે કે રસ્તાનો અડધો ભાગ ગોડાઉન જે સામાન ખાલી કરવા માટે ટ્રકો આવતી હતી તે ટ્રકો અહીંયા પાર્ક કરી અને કવરેજ કરી લેવામાં આવ્યું છે, અને જેના કારણે અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે રીતે ટ્રાફિક જામ સર્જાય છે, લોકોએ આવન જાવન કરવાનું મુશ્કેલ પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે, અને વાહન ચાલકોએ પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા ગાડી જે વાહનો લગાવવામાં આવી રહ્યા છે. નવસારી લાઈવ અહીંયા જ્યારે પોતે જે ટ્રાફિક જામના દ્રશ્યો બતાવી રહ્યું છે, તમે જોઈ શકો છો કે આ GJ2Z4466 નંબરની ટ્રક રસ્તા પર પાર્ક કરવામાં આવી છે, અને તેના કારણે અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ટ્રાફિક અહીંયા ઊભું થઈ રહ્યું છે, અને જેના કારણે લોરાહદારીઓ પણ ભારે હાલાકી વેઠવામાંનો વારો આવી રહ્યો છે. ત્યારે જે અહીંયા ગોડાઉન તમે બતાવવા માંગીશ કે અનાજ કરિયાણાના વેપારી છે, તેમના અહીંયા ગોડાઉન આવ્યા છે, અને આ ગોડાઉન પર જે સામાન ખાલી કરવા માટે ટ્રકો આવતી હોય છે, અહીંયા 1, 2, 3 જેટલી ટ્રકો અહીંયા 3-4 ટ્રકોને અહીંયા રાખવામાં આવી છે, અને તેના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. મુખ્ય માર્ગ પર ટ્રકો પાર્ક કરવામાં આવી રહી છે, તેના કારણે આ ટ્રાફિક જામ સર્જાયો છે. ત્યારે પોલીસ વિભાગ આ ટ્રક ચાલકો, આ માલિક, ગોડાઉનનો માલિક જે છે તેમની સામે કોઈ કાર્યવાહી કરે કે નહીં તે સવાલ એક ઊભો થઈ રહ્યો છે. ત્યારે અહીંયા ગોડાઉનના સંચાલક છે તેમને પૂછવાની વાત, ભાઈ અહીંયા જે આ ટ્રકો પાર્ક કરવામાં છે કોની ટ્રકો છે? આ ટ્રકો તમારી માલ ઉતારવા આવી છે. ક્યારની અહીંયા લાગી છે? સવારથી અહીંયા અવારના અત્યારે બપોર પછી આવી છે. તો અહીંયા જે આ ટ્રકો તમે જોઈ શકો છો કે આ ટ્રકો અહીંયા જે લગાવવામાં આવી છે, આ ટ્રકો કલ્લુમલ જે કરીને વેપારી છે, અહીંયા જે અનાજ કરિયાના વેપારી છે એમની આ ટ્રકો છે, અને ટ્રકો અહીંયા લગાવવામાં આવી છે, અને તેના કારણે આજે અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય. તમે જોઈ શકો છો કે અહીંયા લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે, અને ટ્રાફિક જામના કારણે લોકો હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે ટ્રાફિક વિભાગ, પોલીસ વિભાગ આ જે વેપારી છે તેની સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ? અહીંયા જે ટ્રકો પાર્ક થાય છે, ટ્રકો પાર્કિંગ સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ એક સવાલ ઉઠ્યો છે. કારણ કે જનતા પીસાઈ રહી છે, જનતાને જે અત્યારે હાલમાં જે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, ત્યારે આનો કોઈ નિકાલ ન થાય તો જરૂરથી લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે અત્યારે હાલમાં જે રીતે આ ટ્રાફિક જામ સર્જાયો છે, અને તેના કારણે મુખ્ય જવાબદાર એક વ્યક્તિ છે, અને તેને સમગ્ર વિસ્તારને બાંધમાં લીધો હોય તે પરિસ્થિતિ નિર્માણ થયું છે. અહીંયા આગળ જે ટ્રકો છે તે રસ્તા વચ્ચે પાર્ક કરવાના કારણે અહીંયા ટ્રાફિક જામ સર્જાયો છે. ત્યારે પોલીસ વિભાગ જરૂરથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી આશા સાથે જોતા રહો નવસારી લાઈવ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.